વાત વડોદરાની તો વડોદરાના તરસાલીમાં કલેક્ટર કચેરી બહાર ધરણા. હાઉસિંગ બોર્ડના આવાસના રહીશોએ વિરોધ કર્યો. આવાસના 458 લોકોને નોટિસ ફટકારાતા વિરોધ કરવામાં આવ્યો છે. 3 દિવસમાં મકાન ખાલી કરવા માટે આદેશ કરતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. મકાનો જર્જરિત હોવાથી ખાલી કરવા માટે નોટિસ આપી છે. સ્થાનિકો રીડેવલપમેન્ટની મંજૂરી આપવા માટે માંગ કરી. હાલ વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર કરી આપે તેવી પણ માંગ કરવામાં આવી છે. તંત્રએ પાણી ગેસ કનેક્શન કાપી નાખતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કલેક્ટર કચેરીએ રામધૂન કરીને વિરોધ નોંધાવ્યો. યોગ્ય નિકાલ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. इसके लिए हम लोग यहाँ पे आए हैं क्योंकि हम लोग को नोटिस दिया गया है कि मकान खाली कर दो, पानी के कनेक्शन काट देंगे, गैस के कनेक्शन काट देंगे. ये सब धमकी दे रहे हैं, नोटिस में लिख के दे रहे हैं, पर हम लोग को धमकी दे रहे हैं लेकिन हम लोग का कोई सुनवाई होएगा ही नहीं क्योंकि हम लोग का रहने का ठिकाना नहीं है. तो फिर हम लोग जाएंगे कहाँ? बच्चे लोग को लेकर कहाँ जाएंगे? छोटे छोटे बच्चे को न पीने का पानी आता है, न पढ़ने का पानी आता है, न रहने का ठिकाना है. तो ऐसे क्या जरूरी नोटिस देने का? આજે કલેક્ટર સાહેબ નો અમે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે આ લોકોને નિર્ભયતાની નોટિસ આપી છે અને 3 દિવસની અંદર જે કહેવાય છે કે આ લોકોના મકાનો ખાલી કરવાની સૂચના આપી છે ત્યારે આજે તમામ રહીશો ચિંતિત છે. ત્યારે અમારી ખાસ કરીને માંગણી એક જ છે કે આ લોકોને રીડેવલપમેન્ટ કરવાની જે પણ માંગણી છે તે સ્વીકારીને એ લોકોને પરમિશન આપવામાં આવે. સાથે જે કહેવાય છે કે આ લોકોની જે માંગણી એક જ છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. તો આજે જો અમે રામધૂન કાર્યક્રમ એના માટે કર્યું છે કે સરકારને સાથે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ છે ને એક ધ્યાન દોરવાનો એક અમારો પ્રયત્ન છે. અને ચોક્કસથી અમે જો 3 દિવસની અંદર અમને જે પણ નિરાકરણ નહીં આવે, અમે 3 દિવસ એક અલ્ટિમેટમ આપ્યું છે, જો અમને અમારી માંગણી સ્વીકારાય નહીં તો ચોક્કસથી અમે તમામ રહીશો સાથે જે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિ છે ની રહેશે.